હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ. સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ અને બનાસકાંઠામાં પડ્યા હળવા વરસાદી ઝાપટા. તો 6 માર્ચે પણ વધુ વાતાવરણ રહે તેવી આગાહી. કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. અબડાસા, ડુમરા, કોઠારા, વરાળી સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. લો પ્રેશરના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો. કચ્છ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવીને વરસ્યો કમોસમી વરસાદ. જિલ્લાના લખપત, અબડાસા બાદ નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યા વરસાદી ઝાપટા. દેવભૂમિ દ્વારકામાં પડ્યું વરસાદી ઝાપટું. વહેલી સવારથી છવાઓ વાદળછાયું વાતાવરણ. કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં વ્યાપી ચિંતા. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના કેટલાક ગામમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. જાંબુ, પરાલી, પથાણ, નટવરગત સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે, જેથી ઘઉં અને જીરું સહિતના પાકને થયું નુકસાન. હવામાન વિભાગની આગાહીને લઈને મોરબીના હળવદમાં વરસાદી ઝાપટું. તલ અને રાયડાના પાકને નુકસાન થવાની ભીતિ. કમોસમી વરસાદથી ખેડૂતોમાં નારાજગી. બનાસકાંઠાના પાલનપુરમાં કમોસમી વરસાદ. સમગ્ર જિલ્લામાં માવઠાનું વાતાવરણ. વાતાવરણમાં બદલાવના પગલે ધરતીપુત્રો ચિંતિત. ભાવનગરના પાલીતાણા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો. પાલીતાણાના નોંઘણ, વદર, વાળુકડ અને સમઢિયાળા સહિતના ગામડાઓમાં વરસાદ થયો. વરસાદ પડતા ચણા, ઘઉં, જીરું સહિતના પાકને નુકસાનની ભીતિ. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવા વરસાદના સમાચાર. વિરમગામ શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. ઘઉં, ચણા, એરંડા અને જીરુના પાકને નુકસાનની ભીતિ. ખેડૂતોની વધી ચિંતા. અમદાવાદ શહેરમાં વાતાવરણમાં પલટું. જીવરાજ પાર્ક, શિવરંદી વિસ્તારમાં હળવો વરસાદ. વેજલપુર અને સેટેલાઇટમાં પણ વરસાદ. પૂર્વ અને પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં છાંટા પડ્યા. એસજી હાઇવે પર પણ વરસાદી ઝાપટું. અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. દક્ષિણ પાકિસ્તાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્યમાં થઈ રહી છે. છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં ડબલ ઋતુનો થઈ રહ્યો છે અનુભવ. ભાવનગર જિલ્લામાં અચાનક વરસાદને કારણે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી પલળી ગઈ. આજે સવારથી જ 16,000 ગુણી ડુંગળી વેચાણ માટે આવી હતી, જેમાંથી 5,000 થી 6,000 ગુણી ટ્રાન્સપોર્ટમાં ભરાઈ ગઈ હતી, પણ બાકીની 10,000 જેટલી ગુણી પલળી ગઈ હતી અને 1 કરોડનો માલ બગડ્યો હોવાની શંકા. રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ. 17.5 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, તો 70,000 કરતા વધુ કર્મચારીઓ વ્યવસ્થામાં જોડાયા છે. 80 વિજિલન્સ સ્કવોડની ટીમ પણ ખડે પગે રહી તૈનાત. દક્ષિણ ગુજરાતના 3.18 લાખ અને સુરતના 1.67 લાખ વિદ્યાર્થીઓએ આપી બોર્ડની પરીક્ષા, જેમાં સુરતમાં 51 પ્રજ્ઞાચક્ષુઓ અને 23 કેદીઓએ પણ પરીક્ષા આપી. જિલ્લામાં પરીક્ષા સેન્ટરની આસપાસની ઝેરોક્સની દુકાનો પર મુકાવ પ્રતિબંધ. કોરોના વાયરસને લઈને સીબીએસઈની મહત્વની જાહેરાત. વિદ્યાર્થીઓ પરીક્ષા હોલમાં માસ્ક અને સેનિટાઈઝર લઈ જઈ શકશે. મહત્વનું છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓએ માસ્ક વિશે લઈ જવા પર સવાલ કરતા સીબીએસઈએ ટ્વીટ કરીને જાહેરાત કરી. વડોદરામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા. પરીક્ષા કેન્દ્ર પર માતા પિતા સાથે આવ્યો દિવ્યાંગ વિદ્યાર્થી. પોતાના બાળકને લઈને માતા પિતા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચ્યા. વડોદરાના ડીઈઓ ઉમેદસિંહ રાઠોડે પરીક્ષા સ્ટ્રોંગરૂમનું નિરીક્ષણ કર્યું. વડોદરામાં ધોરણ 10ના 48,729 અને ધોરણ 12ના 17,432 વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા. સેન્ટ્રલ જેલમાં પણ કેદીઓએ 10 થી 12ની પરીક્ષા આપી. પરીક્ષાને લઈને દરેક શાળામાં રહ્યો ચુસ્ત બંદોબસ્ત. વડોદરામાં ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓને આપવામાં આવી શુભેચ્છા. વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ચોકલેટ અને ફૂલ આપીને પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી, તો વિદ્યાર્થીઓમાં પણ જોવા મળ્યો આત્મવિશ્વાસ. બોર્ડની પરીક્ષાને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણી પરીક્ષાર્થીઓને આપ્યો સંદેશ. તમામ પ્રકારની ચિંતા છોડીને આત્મવિશ્વાસથી પરીક્ષા આપવા સંદેશ અને સફળતા માટે સીએમએ પાઠવી શુભકામનાઓ. બોર્ડની પરીક્ષાને લઈને અમદાવાદ જિલ્લા કલેક્ટર અને શિક્ષણ અધિકારીએ પરીક્ષાર્થીઓને આપી શુભેચ્છા. વિદ્યાર્થીઓને ગુલાબનું પુષ્પ આપીને આપી શુભકામના. જૂનાગઢમાં બોર્ડની નકલી
રિસિપ્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. દોલતપરામાં રહેતા આરોપીના ઘરે એસઓજીએ પાડેલા દરોડામાં ઝડપાયું છે આ કૌભાંડ. 47 લોકો સામે નોંધાઈ ફરિયાદ, જે પૈકી પોલીસે 3 આરોપીની કરી ધરપકડ, અન્ય ફરાર. જૂનાગઢમાં બોર્ડ પરીક્ષાની નકલી રિસિપ્ટ કૌભાંડ મામલે રાજ્ય શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યા તપાસના આદેશ, અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ કહ્યું. જૂનાગઢમાં બોગસ રિસિપ્ટને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન, આ કૌભાંડના ઋણે પણ સુનિયોજિત રીતે થયું છે. ભાજપના વગ ધરાવતા નેતાના સંતાનની રિસિપ્ટ છે, સરકારે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. અમદાવાદમાં 29 માર્ચે જીપીએસસી દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરની યોજાશે પરીક્ષા. 26 એપ્રિલે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા લેવાશે, જેમાં અમદાવાદના 1214 વર્ગખંડોમાં 29,136 ઉમેદવારો પરીક્ષા આપશે. ચાલુ વર્ષે જીપીએસસી દ્વારા પ્રથમ પરીક્ષા પીઆઈની લેવાશે. ગુજરાત રાજ્યના વિવિધ આરટીઓમાં કર્મચારીઓની 35% જગ્યા ખાલી હોવાનું વિધાનસભામાં જાણવા મળ્યું. આરટીઓમાં 1222 જગ્યા ભરેલી છે, જ્યારે 724 કર્મચારીઓની જગ્યા લાંબા સમયથી ખાલી છે. સરકાર આરટીઓ કચેરીમાં કર્મચારીઓની ખાલી જગ્યા ભરવામાં ઉર્વાવ વર્તન કરતી હોવાનું કોંગ્રેસે વિધાનસભામાં કર્યો આક્ષેપ. વિધાનસભા સત્રમાં વિપક્ષના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું કે ગુજરાતમાં જન્મ લેનારા દરેક બાળકના માથે ₹48,000નું દેવું છે. મોંઘવારી અને બંધીના કારણે સરકારને 46 કરોડથી વધુનું દેવું કરવું પડશે. વર્ષ 2020-21 નાણાકીય વર્ષમાં દેવું કર્યા ઉપરાંત અગાઉના મુદ્દલ અને વ્યાજની ચૂકવણી પેટે સરકારે ₹41,756 કરોડ ચૂકવવા પડશે. રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષમાં 32 ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કર્યું, જેની પાછળ ₹1,26,65,353 ખર્ચ થયો. તો વિકાસના નામે સરકાર આંગણવાડીઓને મકાન પણ ન આપી શકી હોવાનું કોંગ્રેસે કર્યો આરોપ. છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં 137 સિંહના મૃત્યુ થયા હોવાની રાજ્ય સરકારે માહિતી આપી, જ્યારે 123 સિંહ બાળના મૃત્યુ થયા તો 250 દીપડાઓના અને તે પૈકી 90 દીપડાના બચ્ચાઓ મૃત્યુ પામ્યા. સિંહ મૃત્યુ અંગે વિક્રમ આડમનું નિવેદન, જંગલ મેં મોર ના ચાખીસને દેખા. જંગલના અધિકારીઓ ખેડૂતો પાસેથી ખોટી રીતે રૂપિયા ઉઘરાવે છે. જંગલ ખાતામાં ભ્રષ્ટાચાર અને ખામીઓ. સિંહ મૃત્યુમાં નિષ્પક્ષ તપાસ થાય તો અનેક બાબતો સામે આવે. જંગલ ખાતાને આધુનિક બનાવવામાં આવ્યું, છતાં ના ઘટ્યું મૃત્યુ દર. શહેરાના નાળા ગામના કોંગ્રેસ કાર્યકરે જેઠા ભરવાડ અને સામે સુસાઇડ નોટ લખી ગાયબ થવાની ઘટના સામે આવી છે. જેઠા ભરવાડે કહ્યું કે સુસાઇડ નોટમાં મારા પર ખોટા આક્ષેપો કર્યા છે. ફરિયાદી અગાઉ ચૂંટણી લડી ચૂક્યા છે. કોંગ્રેસના નેતા સામે 5 જેટલા ગુના નોંધાયેલા છે. મારા પર ખોટા આક્ષેપો છે, કાયદો કાયદાનું કામ કરશે તેવું જેઠા ભરવાડનું નિવેદન. પંચમહાલના શહેરાના નાળા ગામના કોંગ્રેસના આગેવાન ગુમ થવાની ઘટના સુસાઇડ નોટમાં શહેરા ધારાસભ્ય જેઠા ભરવાડ અને અન્ય અધિકારીઓના નામનો પણ કર્યો હતો ઉલ્લેખ. ભાજપના કાર્યકર્તાઓએ જેઠા ભરવાડ પર કરાયેલા આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા. કાર્યકર્તાઓએ રેલી કરી અને જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. પાલનપુર નગરપાલિકામાં અવિશ્વાસ દરખાસ્તનો ફિયાસ્કો. 17 સભ્યોએ પ્રમુખ સામે આપી હતી અવિશ્વાસની દરખાસ્ત. બોર્ડની બેઠકમાં પ્રમુખની સામે 16 વોટ પડ્યા. 44માંથી 16 વોટ વિરોધમાં પડતા પ્રમુખ તરીકે અશોકભાઈ ઠાકોર યથાવત રહ્યા. બનાસકાંઠાના વાવ પંથકમાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત. ચોથા નેસર ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાંથી પસાર થતી ટળાવ માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું. કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા જીરું અને એરંડાના ઉભા પાકને મોટું નુકસાન થયું. વારંવાર ગાબડા પડતા ખેડૂતોમાં રોષ. ભરૂચમાં 1,000થી વધુ ખેડૂતો ઇન્કમટેક્સ વિભાગે નોટિસ ફટકારી છે. હિસાબ માંગવાના વિરોધમાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કર્યું છે. નોટિસને લઈને ખેડૂતો ઇન્કમટેક્સ કચેરીએ કરશે રજૂઆત.